આજે આમ આદમી પાર્ટીની જનસંવેદન યાત્રા ડીસાના કંસારી ગામે પહોંચી હતી. આપના નેતા ઈશુદાન ગઢવી, વિજય સુવાળા સહિત આપના કાર્યકર્તાઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ આપના નેતા ઈશુદાન ગઢવીએ જનસંવેદના યાત્રામાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાની સાથે આપના નેતાઓએ કોરોના સંક્રમણને અટકાવવામાં ભાજપ સરકારને નિષ્ફળ બતાવી છે અને પેટ્રોલ ડીઝલમાં વધી રહેલા ભાવોને લઈ વર્તમાન સરકારને જવાબદાર ગણાવી હતી. જનસંવેદના યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, વિજય સુવાળા, ભેમાભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જે દરમિયાન ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના આ કામથી કેટલાક લોકો નાખુશ છે અને તેઓને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે જનસંવેદના મુલાકાત જે સોમનાથ દાદાના દર્શનથી શરૂ થઈ હતી અને આજે એક મહિનો પૂરો થઈ રહ્યો છે. આજે મા અંબાના ચરણોમાં એ પહેલું ચરણ સમાપન થશે. જનસંવેદના મુલાકાતમાં અમે રેન્ડમલી ગામમાં ગયા હતા અને જ્યાં કોરોનામાં જે પણ મૃત્યુ પામ્યા હતા એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, એમના પરિવારને સાંત્વના પાઠવી હતી, એમના ગામની માટી લીધી હતી અને એ માટી મોટા કળશમાં ભરવામાં આવશે અને હજુ પણ એક મહિનો જે યાત્રા ફરીથી 6 ઓગસ્ટથી ચાલુ થવાની છે એ પૂરી થશે. ત્યારબાદ અમે આંકડા જાહેર કરીશું કેટલા લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. કારણ કે કોંગ્રેસ છે એ માત્ર આક્ષેપ કરીને બેસી ગઈ હતી, આમ આદમી પાર્ટી આગામી 1.5 વર્ષ સુધી વિપક્ષની ભૂમિકામાં છે. એટલા માટે જ અમે ગામડે ગામડે જનસંવેદના મુલાકાતમાં જઈ રહ્યા છીએ કે જેથી કરીને જે પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે અને મિસમેનેજમેન્ટના કારણે મૃત્યુ પામ્યા છે, ઓક્સિજન ન મળવાથી મૃત્યુ પામ્યા છે અને સરકાર એમ કે જે ઓક્સિજન ન મળવાની કોઈ ઘટના નથી થઈ, એટલે કોઈ પણ મૃતકના પરિવારને એમ ન થવું જોઈએ કે અમે એકલા છીએ. એટલા માટે ખરખરા માટે અમે નીકળ્યા છીએ. આજે ડીસામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાભાવિક છે કે બીજા પક્ષ દ્વારા એવો પણ પ્રયાસ કરવામાં આવે છે કે રોકવાના પ્રયાસ થતા હોય છે, પરંતુ આ તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે અને અહીં ડીસામાં આજે અંદાજે 500 જેટલા લોકો એના આગેવાનોની સાથે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો છે અને આજે અંબાજીમાં દર્શન કરીમાં અંબાજીના ને આ પહેલું ચરણ પૂર્ણ થશે અને અમે ખાતરી પણ આપી છે કે અમે સરકાર પાસે પેકેજ પણ ની માંગ કરવાના છીએ જે મૃતકો છે એમના પરિવારજનો માટે. અને જો સરકાર નહીં આપે તો 2022માં અમારી સરકાર બનતાની સાથે જ અમે જે માટી લીધી છે, માટી ગાંધીનગરમાં તળિયામાં માટી નાખી અને સ્મારક બનાવીશું કોરોનામાં મૃત્યુ પામે છે એની યાદમાં. સાથે સાથે જેમ અરવિંદ કેજરીવાલ જે દરેક મૃતકોના પરિવારને 50,000 રૂપિયા રોકડ સહાય આપી છે એવી રીતે સહાય આપીશું. અરવિંદ કેજરીવાલજીએ જે પણ આગેવાન જે પણ કમાનાર વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એના ખાતામાં 2500 રૂપિયા દર મહિને નાખવાનું શરૂ કરી દીધું. એવી જ રીતે ગુજરાત સરકારમાં પણ આમ આદમી પાર્ટી ભલે 1.5 વર્ષ પછી બનશે તો પણ અમે એક પણ કરીશું અને સાથે સાથે વિધવા સહાય પણ 2500 રૂપિયાની જેમ અરવિંદ કેજરીવાલજી આપે છે એવી રીતે અમે આપવાનો પ્રયાસ કરીશું અને માત્ર શ્રદ્ધાંજલિ કે સાંત્વના નહીં પરંતુ વાયદાઓ સાથે અમે નીકળ્યા છીએ જેથી કરીને અને સરકાર પાસે પણ માંગ કરીશું કે 1.5 વર્ષ છે હજી કરો તમે, જો નહીં કરે તો અમે પણ કરીને આપીશું.